स्वागत है हमारे YouTube चैनल PCNDKSSI VRL में। आज आपके बायोलॉजी विषय थोड़ा-थोड़ा स्टडी कर सके प्रस्ताव में से। ओके एकम नंबर 7 जनविज्ञान और बुद्धि विकास जेने अंदर टोटल 3 चैप्टर આવેલા છે જેમાં ચેપ્ટર નંબર 5 આનુવંશિકતા અને ભિન્નતાના સિદ્ધાંતો ચેપ્ટર નંબર 6 કે જેની અંદર આણ્વીય આધાર વિશે જાણવાનું છે અને ચેપ્ટર નંબર 7 કે જેની અંદર આપણે બુદ્ધિ વિકાસ વિશે જાણીશું જેમાં આપણે ચેપ્ટર નંબર 5 આનુવંશિકતા એન્ડ ભિન્નતાના સિદ્ધાંતો હેરિડિટરી એન્ડ વેરિએશન વિશે જાણીશું થોડું પણ સૌપ્રથમ આપણે જનીન વિદ્યા એટલે શું એના વિશે થોડી ઘણી માહિતી મેળવીએ જનીન વિદ્યા એટલે બીજું કાંઈ નહીં જીવ વિજ્ઞાનની એવી શાખા કે જેની અંદર આનુવંશિકતા અને ભિન્નતા વિશેનો અભ્યાસ કરવામાં આવે છે સૌપ્રથમ આપણે આનુવંશિકતા વિશે જાણી લઈએ પછી ભિન્નતા વિશે ચેપ્ટરની શરૂઆત કરીએ એટલે સામાન્ય માહિતી લઈ લઈએ કે આનુવંશિકતા એટલે શું તો કે પિતૃમાંથી સંતાનની અંદર જે વારસાગત રીતના લક્ષણોનું વહન થાય છે તેને કહેવાય આનુવંશિકતા એક્ઝામ્પલ તરીકે આપણે લઈએ તો બાહ્ય આકાર વિદ્યા કોઈ પણ પ્રાણી અથવા કોઈ પણ જાતિને લઈ લો તો એ હંમેશા એના પિતૃ પેઢી જેવી જ દેખાતી હશે જેમ કે ઉદાહરણ લઈએ તો સિંહનું બચ્ચું હંમેશા સિંહ જેવું દેખાશે આ સિવાય હાથીનું બચ્ચું હંમેશા હાથી જેવું દેખાશે આ સિવાય કેરીના ગોટલામાંથી હંમેશા આંબો દેખાશે નહીં કે બીજું કોઈ વૃક્ષ તો આ જે વસ્તુ જોવા મળે છે બાહ્ય આકાર વિદ્યા બાહ્ય આકાર વિજ્ઞાનની દ્રષ્ટિએ સેમ ટુ સેમ એટલે પિતૃ પેઢી જેવું દેખાવું એ છે આનુવંશિકતા હવે બીજા શબ્દ વિશે આપણે માહિતી મેળવીએ ભિન્નતા ભિન્નતા એટલે શું તો કે પિતૃ પેઢીમાંથી સંતતિમાં ઉતરી આવતું જુદા એટલે કે અલગતા પણ જેને આપણે વેરિએશન્સ પણ કહી શકાય ખાસ કરીને કોઈ એક પરિવારમાં બે સગા ભાઈ છે તો બંને સેમ ટુ સેમ એક્ઝેક્ટલી બે એકબીજા જેવા નહીં હોય એની અંદર કંઈક જુદાપણું જોવા મળશે અથવા એ બંને સેમ ટુ સેમ એના પાતૃ પક્ષ જેવા નહીં હોય અથવા પિતૃ પક્ષ જેવા નહીં હોય એ બંનેની અંદર થોડું ઘણું જુદાપણું જોવા મળશે અને આને જ કહેવાય આપણે ભિન્નતા હવે સવાલ એ થાય કે આ ભિન્નતા અને આનુવંશિકતા પિતૃ પેઢીની અંદર કે સંતતિની અંદર કઈ રીતના આવે છે અને શા માટે આવે છે તો શા માટે આવે છે એના માટે આપણે આગળ અભ્યાસ કરીશું પરંતુ કઈ રીતના આવે તો એના માટે તેને સૌપ્રથમ આપણે ખ્યાલ હોવો જોઈએ પ્રજનનની પદ્ધતિઓ દ્વારા કેમ કે પ્રજનન એક એવી પ્રક્રિયા છે કે જે નવા સજીવની ઉત્પત્તિ કરે છે અથવા નવા સજીવ બનાવે છે તો આ દરમિયાન જ આનુવંશિકતા અને ભિન્નતા નું વહન જોવા મળશે જેમાં સૌપ્રથમ આપણે જોઈએ અલિંગી પ્રજનન તો અલિંગી પ્રજનનની અંદર બીજા સજીવની જરૂર પડતી છે નહીં એક જ સજીવમાંથી નવી પેઢી નું સર્જન થઈ શકે છે એમાં એક એક્ઝામ્પલ તરીકે આપણે લઈએ માતૃ અમીબા નું દ્વિભાજન થાય અને બે બાળ અમીબા નું નિર્માણ થશે તો આની અંદર જે આનુવંશિક દ્રવ્ય હશે એ બંને ક્યાંથી આવેલા હશે માતૃ અમીબા તરફથી મતલબ કે આ જે બંને બાળ અમીબા છે એ સંપૂર્ણપણે અને માતૃ અમીબા જેવા જ હશે આને આપણે ઝેરોક્સ કોપી પણ કહી શકાય અથવા ક્લોન્સ પણ કહી શકીએ છીએ તો આની અંદર આપણે આનુવંશિકતાનું પ્રમાણ વધારે જોવા મળે છે હવે આવી જ રીતના બીજી પ્રજનન પદ્ધતિ વિશે જોઈએ જેને આપણે લિંગી પ્રજનન પદ્ધતિ કહીએ છીએ લિંગી પ્રજનન એ એવું પ્રજનન છે જેની અંદર બે સજીવોની જરૂર પડે છે અથવા બે જન્યુઓની જરૂર પડે છે કે જે એકબીજા સાથે ફલન કરે અને નવી સંતતિને ઉત્પન્ન કરે છે આપણે એક એક્ઝામ્પલ લઈએ હ્યુમન માણસો અથવા માનવ કે જેની અંદર ટોટલી 23 જોડ રંગસૂત્રો આવેલા હોય છે કે જ્યારે જનનકોષ અથવા જન્યુનું નિર્માણ થશે ત્યારે આ 23 જોડમાંથી 23 અલગ થશે તો નર જનનકોષ અને માદા જનનકોષ આવા બે પ્રકારના જન્યુઓનું નિર્માણ થશે નરની અંદર નર જનનકોષનું નિર્માણ થશે જ્યારે માદાની અંદર માદા જનનકોષનું નિર્માણ થશે કે જે 23-23 હશે હવે બંને જ્યારે જોડાણ હશે ત્યારે યુગ્મનજનું નિર્માણ થશે જેને આપણે ફલિતાંડ પણ કહેવાય અથવા ઝાયગોટ પણ તમે ઇંગ્લિશમાં કહી શકો છો જેમાં ટોટલ 23 જોડ હશે 23 માદાના અને 23 નરના રંગસૂત્ર એટલે ટોટલ થઈ જશે 23 જોડ રંગસૂત્ર 46 હવે આ યુગ્મનજની અંદરથી સંતતિ નિર્માણ પામશે અને આ સંતતિ સંપૂર્ણપણે નહીં નર જેવી હોય કે નહીં સંપૂર્ણપણે માદા જેવી હોય મતલબ કે એની અંદર કઈક પ્રમાણની અંદર જુદાપણું આવે છે અને આને જ કહીએ આપણે ભિન્નતા
હવે મિત્રો સવાલ એ થાય કે શું આનુવંશિકતા અને ભિન્નતાના જે સિદ્ધાંતો છે અથવા આનુવંશિકતાની ભિન્નતાનો જે માહિતી છે એ શું હાલના સમયમાં જ વિકાસ પામેલી છે અથવા હાલના સમયમાં જ સમજાવવામાં આવેલી છે? વર્ષો પહેલાનો ગુજરાતનો ઉપયોગ હતો તો ઘણા વર્ષોથી એવું માનવામાં આવે છે કે ઈસવીસન પૂર્વે ઈસવીસન પૂર્વે અંદાજે 8000 થી 1000 બિફોર ક્રાઇસ્ટ કે આવો યુઝ કરવામાં આવેલો છે. હવે એના જો કટાક એક્ઝામ્પલ લઈએ, ખાસ કરીને કોઈ ઉપયોગી એવી પાલતુ જાત છે એ સંકરણ કોઈ વન્ય જાત અથવા જંગલી જાત સાથે સંકરણ કરી અને ઉપયોગી એવી જાત ઉત્પન્ન કરવામાં આવે જે ઉપયોગી છે, તો આ રીતના નો વર્ષોથી ઉપયોગ થતો હતો. હવે એનું ઉદાહરણ લઈએ તો પંજાબની અંદર પંજાબમાં ઉત્પન્ન કરાવેલી સાહીવાલ ગાયની જાત કે જે આજ પ્રમાણે સંકરણ દ્વારા ઉત્પન્ન કરાવેલી છે, વર્ષો પહેલા તેનો યુઝ થતો હોય છે આનુવંશિકતા ભિન્નતાનો, પરંતુ વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી નહીં. હવે સવાલ એ આવે કે વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી આનુવંશિકતા અને ભિન્નતા વિશેના ખ્યાલો ક્યાંથી શરૂ થયેલા છે? 19મી સદીમાં સૌપ્રથમ આના વિશે માહિતી આપવામાં આવેલી હતી અને એ વૈજ્ઞાનિકનું નામ છે ગ્રેગર જોન મેન, કે જેને જેમનો જન્મ 22 જુલાઈ 1822 માં થયેલો હતો, જેમને જનીન વિદ્યાના પિતા પણ ગણવામાં આવે છે. એમણે સૌપ્રથમ વટાણાના છોડના પ્રયોગો બતાવેલા હતા. વટાણાને જેનું વૈજ્ઞાનિક નામ છે પીસમ સતાઈવો, કે જેમને પણ એણે અંદાજિત 7 વર્ષ સુધી કાર્ય કરેલું હતું, 1856 થી 1863 ની વચ્ચે. હવે વટાણાના છોડ દ્વારા ગ્રેગર જોન મેન્ડલ એ સમજાવ્યું હતું કે આનુવંશિકતા અને ભિન્નતા જેવી વસ્તુઓ હાજર હોય છે. શા માટે વટાણાનો છોડ? સવાલ એ કે વટાણા સિવાય જો ગ્રેગર ભારે તો બીજા કોઈ છોડનું પણ ઉદાહરણ લઈ શકતા હતા, પરંતુ શા માટે વટાણા? તો વટાણાનો છોડ સિલેક્ટ કરવાના કેટલાક કારણો હતા, જેમ કે પ્રથમ તો કે એ એક વર્ષાયું છે, મતલબ કે એક વર્ષની અંદર એનું સંપૂર્ણ જીવનચક્ર પૂર્ણ કરે છે, તો ટૂંક સમયમાં એનું જીવનચક્ર છે અને એની પર પ્રયોગ કરવા ઈઝી હતા. આ સિવાય સરળતાથી ઉગાડી શકાય છે. આ સિવાય વટાણા છે એ દ્વિલિંગી છે, મતલબ કે એની અંદર સ્વફલન અને પરફલન બંને શક્ય છે. વટાણાના ફૂલની અંદર સ્વફલન, મતલબ કે એક જ ફૂલની અંદર નર અને એક માદા બંને હોય છે, અને પરફલન મતલબ કે બીજા છોડ દ્વારા પણ ફલન પામી શકે છે. હવે આ સિવાય લક્ષણોની ભિન્નતાના આધારે, ખાસ કરીને મહત્વનો પોઈન્ટ છે લક્ષણોનો, ભિન્નતાની અભિવ્યક્તિ, જેમ કે આપણે કેટલાક જોઈશું ઊંચાઈ વાળો છોડ, નીચાઈ વાળો છોડ, આશ્રય પુષ્પનો રંગ, પ્રકારની ઊંચાઈ, બીજનો આકાર, બીજનો રંગ, સિંગની આકાર, સિંગનો રંગ, પુષ્પનું સ્થાન, પુષ્પનો રંગ જેવા જે વિરોધાભાસી લક્ષણો છે એનો ઉપયોગ કરી અને આનુવંશિકતા અને ભિન્નતા ઈઝીલી સમજાવી શકાય છે. તો આ માટે તેને વટાણાના છોડને શા માટે સિલેક્ટ કર્યો, એનું રીઝન આટલા છે. મેન્ડલે વટાણાના છોડના પ્રયોગ માટે
14 જનરી શુદ્ધ સવર દેત વટાણાની જાતને પસંદ કરેલી હતી. જેમ કે આપણે અગાઉના પોઈન્ટની અંદર વાત કરી હતી કે લક્ષણોની ભિન્નતાની જે અભિવ્યક્તિ છે એના આધારે આ વટાણાનો છોડ સિલેક્ટ કરવામાં આવેલો હતો. હવે એની અંદર જે ફલન હતું તો સ્વફલન અને પરફલન, તો સ્વફલનના દ્રષ્ટિએ ધારી લો કે કોઈ એક ઊંચાઈવાળો છોડ છે તો એ પોતાના પોતાના છોડનું સ્વફલન કરે અને જે નવો છોડનું સર્જન કરશે એ પણ કેવો હશે, ઊંચાઈવાળો છે. તો આ રીતના એક સમાન લક્ષણોનું વહન થાય અને અંતમાં શુદ્ધ અને સ્થાપિત એવું લક્ષણ મળશે. જેમ કે ઊંચાઈ, ઊંચાઈ વાળો છોડ હતો એને સ્વફલન કરે અને ઊંચાઈ વાળો છોડ બનાવે સર્જન કરે, તો અંતે આ જે ઊંચાઈ વાળો ગુણધર્મ છે એ કેવો થશે, સ્થાપિત થશે. આવી રીતના અલગ અલગ ગુણધર્મ 14 જેટલા ગુણધર્મ વાળા છોડને સિલેક્ટ કર્યા કે જે નીચેના પ્રમાણે છે. પ્રકારની લંબાઈ છે, પુષ્પનો રંગ છે, પુષ્પનું સ્થાન છે, સિંગનો આકાર છે, સિંગનો રંગ છે, બીજનો આકાર છે અને બીજનો રંગ, કે જેની અંદર વિરોધાભાસ વિરોધાભાસી લક્ષણ હોય એવા પસંદ કર્યા. જેમ કે પ્રકારની લંબાઈ, જો પ્રકારની લંબાઈ વધારે હશે તો છોડ કેવો હશે, ઊંચો, અને પ્રકારની લંબાઈ જો નાની હશે તો કેવો હશે, એ છોડ નીચો થશે. તો એક છોડ એને એવો સિલેક્ટ કર્યો કે જે એકદમ ઊંચાઈ ધરાવતો હતો, જ્યારે બીજો છોડ એવો સિલેક્ટ કર્યો કે જે નીચો હતો. આવી રીતના પુષ્પના રંગની વાત કરીએ તો ઘણા પુષ્પ, મતલબ કે જાંબલી રંગના પુષ્પ ધરાવતા હતા ઘણા છોડ, જ્યારે બીજા સફેદ રંગના પુષ્પ ધરાવતા હતા. આવી જ રીતના પુષ્પનું સ્થાન, પુષ્પનું સ્થાન મતલબ કે કક્ષીય છે કે અગ્રીય છે. આશ્રય, સિંહનો આકાર મતલબ કે સિંહ ફૂલેલી છે કે સિંહ સંકુચિત છે. આશ્રય, સિંહનો રંગ, સિંહનો રંગ પીળો રંગ છે કે લીલો રંગ છે. આશ્રય, બીજનો આકાર, બીજ ઘણા છોડની અંદર બીજ ગોળ હતા, જ્યારે ઘણાની અંદર ખરબચડા હતા. બીજનો રંગ, ઘણા બીજ લીલા રંગના હતા અને ઘણા બીજ પીળા રંગના, પીળો અને લીલા. ખાસ કરીને જો એમાં આપણે લઈએ પ્રકારની ઊંચાઈ, તો એણે એવા છોડ પસંદ કર્યો કે જેની અંદર વટાણાનો છોડ ઊંચો હશે. તો સામે એનું વિરોધાભાસી લક્ષણ વાળું એક વટાણાનો છોડ એણે એવો સિલેક્ટ કર્યો કે જેની ઊંચાઈ નીચે, મતલબ નાની હશે, એકદમ નીચો છોડ હશે. હવે આવી જ રીતના એણે અમુક છોડ એવા શોધ્યા કે જે પુષ્પનો રંગ કેવો હશે, એનો જાંબલી, જ્યારે કેટલાક છોડનો પુષ્પનો રંગ સફેદ હશે. ઘણામાં પુષ્પનું સ્થાન કક્ષીય હશે તો ઘણામાં પુષ્પનું સ્થાન અગ્રીય હશે. ઘણાની અંદર સિંહનો આકાર ફૂલેલો હશે તો ઘણાની અંદર સિંહનો આકાર સંકુચિત હશે. સિંહનો રંગ, ઘણાની અંદર સિંહ પીળા રંગની હશે તો ઘણાની અંદર સિંહ લીલા રંગની હશે. હવે બીજનો આકાર, ઘણા વટાણાના બીજ ગોળ હશે તો જ્યારે ઘણા વટાણાના બીજ ખરબચડા હશે. બીજનો આકાર એણે પસંદ કરેલો કે ઘણા બીજ પીળા રંગના હતા, જ્યારે ઘણા બીજ લીલા રંગના હતા. તો આવી 14 શુદ્ધ સંવર્ધિત જાતો લાવી અને એમની વચ્ચે સંકરણ કરી અને સંતતિની અંદર ઉતરી આવતી આનુવંશિકતા અને ભિન્નતા વિશેના સિદ્ધાંતો આપેલા, અને આથી જ મેન્ડલેને આનુવંશિકતા અને ભિન્નતા ને જેની અંદર સમાવેશ થાય જનીન વિદ્યાના પિતા ગણવામાં આવે છે.